નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે છું રાખી ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતને સંસાર મોકલાતા વિવાદ ચંદ્રપ્રકાશ સ્વામીના યુવતીઓ સાથેના ફોટા થયા હતા વાયરલ મંદિરના અન્ય બાર સંતો પણ યુવતીઓના સંપર્કમાં હોવાનો દાવો વર્ષોથી ચાલતા ઘરના વિવાદનો આવ્યો કરુણ અંજામ ભાઈએ ભાઈ ના પરિવારજનોને આપી મોતની સજા રાત્રે ઘરમાં પેટ્રોલ છાંટી ને આગ લગાવાતા બાગાયત વિભાગ માટે મુશ્કેલી સમાન ઇઝરાયલ દ્વારા ટેકનોલોજી ન અપાતા સંશોધનો અટકાયા આ વર્ષે બાગાયત વિભાગ દ્વારા જ કરાશે છ અખતરા કચ્છમાં કોલસાના કાળા કારોબાર મુદ્દે તંત્ર નું મૌન વાહતુક પાસ બંધ હોવા છતાં કાળો કારોબાર કચ્છમાં સીઝન બંધ હોવા છતાં પણ પૂર્વ સંત રસી કેરાઈના રાજ્યભરમાં ગાજેલા યુવતી સાથેના સંબંધ પ્રકરણમાં સ્વામિનારાયણ મંદિરે સંતને સંસારમાં પરત મૂક્યા બાદ નવા ઘટસ્ફોટ થયા છે ભુજમાં સાધુની કામ લીલાનો વિવાદ વધુ વકર્યો છે

તો એને પણ એ પણ છોકરીની સાથે વાતો કરતો હતો અને છોકરી એને પણ ખરાબ વિડીયા અને ફોટા પણ મોકલતી હતી તો એની સાથે પણ આવો નિર્ણય લેવામાં આવે બસ એટલી મારી રાય એટલે ટૂંકમાં એ જ છે કે આ લોકોની પોલ મારી પાસે હતી પહેલાંથી અને હું એ ટેકનિકલ જાણતો તો હોવા છતાં આ લોકોને ડર હતો કે જો ચંદ્રપ્રકાશના હાથમાં અમારા ફોન કે ઇન્ફોર્મેશન અમારા હાથનું આવ્યું એ લીક કરીને રહેશે અને અમારું બધું બરબાદ થશે એ નિમિત્તે આ લોકો મારી સાથે દબાણ કરી અને આવી રીતે મને કરીને બ્લેકમેલ કરાવીને મને ફસાવીને બારી કાઢેલો આવી જ્યારે ઘટના બની એટલે મંદિર સામે એ જ ઘટના કે માનસ્વામી પાસે આ મને બોલાવી અને માનસ્વામી પાસે લઈ ગયા અને માનસ્વામીને તાત્કાલિક કીધું કે તમે નિર્ણય લ્યો એટલે માનસ્વામી કે અમે હું શું કરું હરિભક્તો દ્વારાથી વિડીયા હરિભક્તો આવે છે અને હરિભક્તો આમ બતાવે છે તેમ કરી હું જવાબ દે દઈ દઈને થાક્યો કે હું શું કરું એટલે એ સમયે માનસામે કાંઈ કીધું નહીં ને એ સમયે દેવપ્રકાશ ધરમચરણને ગુરુ ડિસિશન લઈને કીધું કે હવે આને રાતોરાત અહીંથી નીકાળવા પડશે નહીં તો મીડિયાવાળાને આ લોકો કાલે આવી જશે અને કાંઈ પર થપાટું મારશે આમ કરશે તેમ કરીને મને રાતોરાત ત્યાં મને નાનપણ ગુરકુળમાં ખસેડી દેવામાં આવેલો હતો અને ત્યાં સાત દિવસ સુધી મને છુપાવી રાખેલો હતો એની અંદર જે સંબંધો કોની સાથે છે એ તો હું તમને ડિટેલ્સ દઈ ચૂક્યો છું પણ હકીકતમાં શું હકીકતમાં વસ્તુ બીજી આગળ છે એની કાંઈ ખાસ ઇન્ફોર્મેશન મારી પાસે નથી પણ બીજા સત્સંગે હરિભક્તો બધું જાણે છે કે ભુજ મંદિરની અંદર કયા સાધુ શું કરે છે અને શું કરે છે પણ આ સત્સંગનો નાતો છે એટલે બચાવી રાખે છે અને ભુજ મંદિરનું નામ બદનામ ન થાય એટલા માટે આ બધા કોઈ બોલતા નથી પણ હકીકતમાં શું થાય છે એ બધા હરિભક્તો જાણે છે તો બીજી તરફ ભુજ સ્વામિનારાયણ મંદિરને આ અંગે અખબારી યાદી મોકલાવીને ખુલાસા કરવાની ફરજ પડી હતી વિવાદ સર્જાયા બાદ અત્યાર સુધી મૌન રહેલા ભુજ મંદિરના સંતો અને ટ્રસ્ટીઓ છેવટે ભીસ વધતા ખુલાસાઓ કર્યા છે જેમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના ધર્મચરણદાસ સ્વામી અને ટ્રસ્ટી જાધવજી ગોરસિયાએ જણાવ્યું હતું કે યુવા સાધુએ નિયમ ભંગ કર્યો હોવાનું પુરવાર થતાં તેમને સંસારમાં મોકલી દેવાયા છે જેના કારણે ઉશ્કેરાઈને ચંદ્રસ્વામીએ પાયા વિહોણી આરોપબાજી કરી છે એવું અમારા ધ્યાનમાં એવું નથી આવ્યું ને આથી પહેલાં એવા કોઈ આક્ષેપો નથી થયા અને આ જ્યારે અહીંયાથી જો છ વર્ષ થયા અહીંયા એ સંસ્થામાં હતા ને કીધું કે પ્રમાણે એને એનું કોઈ વર્તણૂક બરાબર નહોતી તો એને ચેતવામાં પણ આવ્યા હતા અને એક સંસ્થાનો નિયમ છે કોઈ પણ માણસ ભૂલને પાત્ર હોય તો એક કે બે વખત કે એને મોકો આપવામાં આવે એ તો એક માણસ માત્ર માટે આ નિયમ લાગુ પડતો હોય છે તો એ ન્યાયે એને સુધારવા માટે મોકો આપવામાં આવ્યો પણ છતાં એ પોતાનું એ વર્તન ન સુધારી શક્યા અને એ પછી એને જ્યારે મુક્ત કરવામાં આવ્યા ત્યારે પછી એમ કહે છે કે આટલા સાધુ આમ કરે છે ને આટલા સાધુ આમ કરે છે ને આવી બધી વાતો એ પછી પોતાની ભૂલને ઢાંકવા માટે બે બુનિયાદ વાતો કરતા હોય છે અને કદાચ જો એવું કાંઈક હશે અને જો એનો પૂરતો પુરાવો આ સંસ્થાને મળશે ત્યારે સંસ્થા યોગ્ય એના પગલાં લે જો સાધુ જીવનમાં આવ્યા પછી જો એક એના ધર્મ નિયમ પ્રમાણે જો ન રહી શકે સમાજ એને પૂજ્ય તરીકે જ્યારે માનતો હોય અને આવી કોઈ જો ઘટના ઘટે તો એક સાધુ જીવનને માટે એ બિલકુલ યોગ્ય ન ગણાય અને જે હરિભક્તોની લાગણી દુભાણી હોય એ લાગણીને એક સંતોષકારક એને ફીલ થાય એના માટે એક આ પગલું વડીલ સંતો લેતા હોય છે અને જે આવી કોઈ ઘટના ઘટતી હોય તો એક યોગ્ય ન કહેવાય તો આ સમગ્ર ઘટના બાદ સ્વામિનારાયણ મંદિરે ચંદ્રપ્રકાશ સ્વામીની ફોનમાં માફી માંગી હોવાનો દાવો તેમના પરિવાર દ્વારા કરાયો છે જોકે મંદિરમાં વરિષ્ઠ સંતો ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં માફી મંગાય તેવો આગ્રહ કરવામાં આવ્યો છે ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ સંત ચંદ્રપ્રકાશ સ્વામીના ત્રણ યુવતીઓ સાથે સંબંધ હોવાનું ઘટસ્ફોટ થતા કચ્છ સહિત રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે મંદિરે ચંદ્રપ્રકાશને પૂર્વ સંસારમાં મૂકી પોતાનું દામણ ચોખ્ખું કરવાનો પ્રયાસ કર્યો છે બીજી તરફ પરત સંસારી બનેલ રસી રસિકેરાઈએ મંદિરના બાર સ્વામીઓ પણ લંપટ લીલામાં ખરડાયેલા હોવાના કરેલ સનસની ખેજ આક્ષેપને પગલે મંદિરના સંતો ટ્રસ્ટીઓ હલબલી ઉઠ્યા હતા અને ગઈકાલે વરિષ્ઠ સંતો ટ્રસ્ટીઓને મીડિયા સમક્ષ ખુલાસા કરવાની પણ ફરજ પડી હતી જો કે એકાએક મંદિરે ફોન પર માફી માંગી હોવાનો ખુલાસો પૂર્વ સ્વામીના પરિવારજનોએ કર્યો છે રસિક કેરાયના દાદીએ કચ્છુદય સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પૌત્ર સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે જરા પણ યોગ્ય નથી પરંતુ મંદિર દ્વારા મારા પુત્ર દેવરાજભાઈને ફોન કરીને માફી માંગવામાં આવી છે જેના કારણે હવે આ પ્રકરણને લાંબુ ખેંચવાની અમારી ઈચ્છા નથી જો કે મારા પૌત્ર સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે બદલ મંદિરના મહંત સ્વામી કોઠારી સ્વામી તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં રૂબરૂમાં માફી માંગે તેવો અમારો આગ્રહ છે જોકે હવે બંને પક્ષો ઘીના ઠામમાં ઘી પાડવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે રસિક કેરાઈના ત્રણ યુવતીઓ સાથેના સંબંધ મુદ્દે થયેલા ખુલાસા બાદ મંદિર દ્વારા સ્વામીને સંસારમાં પરત મુકતા પૂર્વે તેની સાથે જે કંઈ વર્તન કરાયું તેને પગલે પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે અત્યંત ચકચારી પ્રકરણમાં રસિક કેરાઈના પિતાએ આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી હતી તો મંદિર સામે લડી લેવાની તૈયારી પણ દર્શાવાઈ હતી જો કે હવે મંદિર દ્વારા ટેલિફોનિક માફી મંગાયા બાદ ઉભરો શાંત થયો હોય તેવું જણાઈ રહ્યું છે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતના ત્રણ યુવતીઓ સાથેના સંબંધ મુદ્દે સર્જાયેલ ભારે વિવાદના પગલે હોબાળો મચી ગયો છે પૂર્વ સ્વામીના પરિવારજનોએ મંદિરે ટેલિફોનિક પર માફી માંગી હોવાનો દાવો કર્યો છે ત્યારે આ બાબતે મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે માફી માંગવાની વાત ખોટી છે બંને પક્ષોએ વાત જ પડતી મૂકી દીધી હોવાથી માફીનો કોઈ સવાલ જ આવતો નથી મંદિર પ્રશાસન દ્વારા યાદી જાહેર કરી દેવાય હવે કોઈ ખુલાસો આપવાની જરૂર જણાતી નથી બાકી જે લખવું હોય તે લખો તેવું સ્વામીએ ઉમેર્યું હતું બીજી તરફ પૂર્વસ્વામી ચંદ્રપ્રકાશે મંદિરના બાર સંતો પણ આવી પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાના આક્ષેપો બાબતે સુ મંદિરના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસણી કરાવશે તેવા સવાલ સામે દેવપ્રકાશ સ્વામીને આ બાબતે પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી ઉલ્લેખનીય છે કે અત્યંત ચકચારી પ્રકરણમાં બાર સ્વામીઓ સામે પણ આક્ષેપો થયા છે ત્યારે આ સ્વામીઓને બચાવવા મંદિર પ્રશાસન મેદાને પડ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જો કે માફીની બાબતે પણ નરોવા કુંજરોવાની નીતિ સમાન વાતો સ્વામિનારાયણ મંદિર દ્વારા કરાઈ રહી છે ભુજના વંડી ફળિયાની સાંકડી શેરીમાં મકાનના નવ વર્ષના ઝઘડામાં ભાઈએ જ ભાઈના પરિવારને જીવતું સળગાવી દેતા માતા પુત્રીના ગઈકાલે મોત નિપજ્યા હતા જ્યારે આજે આ ઘટનામાં વધુ બે લોકોના મોત નિપજતા મૃત્યુઆંક આંક ચાર પર પહોંચ્યો છે લાંબા સમયથી ચાલતા મકાનના ઝઘડાનો કરુણ અંત આવતા ચકચાર મચી ગઈ છે બંને ભાઈઓ વચ્ચે લગભગ નવ વર્ષથી મકાન બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો અને કોર્ટમાં પણ કેસ ચાલુ હતો ત્યારે આ વિવાદને લઈને શનિવારે મોડી રાત્રે આરોપી હાજી યુસુફ સમા હાજી ઇસ્માઇલ સાપીર તથા મોહમ્મદ ઇબ્રાહીમ શાહ હાજી પીર વચ્ચે મકાન બાબતે ચાલતો હતો અને વાસી ઈદની રાત્રે તેના જ ભાઈના ઘરમાં જઈને પરિવાર પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં શેરબાનું મોહમ્મદ ઇબ્રાહીમ શાપીર તેના પિતા મોહમ્મદ ઇબ્રાહીમ શાહ પીર જુલેખા મોહમ્મદ ઇબ્રાહીમ શાહ પીર ગંભીર રીતે દાજી ગયા હતા અને માતા શેરબાણું તથા બહેન જુલેખાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ત્યારે આજે સારવાર હેઠળ રહેલા સડસઠ વર્ષીય મોહમ્મદ ઇબ્રાહીમ શાહ પીર અને હાજી યુસુફ શાહ હાજી ઇસ્માઈલ શાહ પીરનું સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે આરોપી ખુદ પણ આ ઘટનામાં દાઝી ગયો હતો ત્યારે પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસ અંગેની ફરિયાદો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પણ જર જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરો પંક્તિ સાર્થક થઈ છે એક જ પરિવારના ચાર લોકોના આ ઘટનામાં મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે આ ગામના આરોપી હાજી ઇસુપ્સા હાજી ઇસ્માઈલ પીર જે મારા ફરિયાદીના મોટા બાપા થાય છે તેઓને જમીન બાબતે પ્રોપર્ટી બાબતેનો છેલ્લા નવ દસ વર્ષથી ઝઘડો ચાલતો હતો એ અનુસંધાને અદાવત રાખી આરોપી આજ સવારના એકત્રીસ વાગે ભોગ બનનાર પરિવારના ઘરમાં જઈ પેટ્રોલ છોટી અને તેમને જીવતા સળગાવવા માટેને કોશિશ કરેલી અને એમાં સફળ થયેલા તેમો ત્રણ અને ફરિયાદી એ શરીરે દાઝી ગયેલા તેમાં ફરિયાદીની માતા પિતા અને બેન શરીરે ગંભીર પ્રકારે દાઝેલા છે તેમાં ફરીની માતા અને બેન સારવાર દરમિયાન મૃત્યુ પામેલ છે અત્યારે ફરિયાદી અને એના પિતા સારવાર હેઠળ ચાલુ છે આરોપી પોતે પણ આ ગુનાને અંજામ આપતા હતો એ દરમિયાન પોતાના શરીરે દાઝેલ છે હાલ સાહેબ અંજારમાં આપણી વાડી વિસ્તારમાં રહેતા આયુબ ખાન કાસમ ખાન પઠાણે તેની જ પત્ની વિરુદ્ધ એક લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી છે આજે તેની પત્ની તેના ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના તેમજ પાંત્રીસ હજાર રૂપિયાની રોકડ રકમ લઈને નાસી ગઈ છે ત્યારે ફરિયાદી અયુબ ખાન પઠાણે શકદાર તરીકે તેની પત્નીનું નામ ફરિયાદમાં નોંધાવ્યું છે આજે સવારે તેઓ પોતાના કામથી ઘરથી બહાર નીકળ્યા હતા તે દરમિયાન તેની ઘરમાં રહેલ એક લાખ સત્તાવન હજારની માલમત્તા લઈને નાસી છૂટી હતી આ અંગે અયુબ ખાન પઠાણે અંજાર પોલીસ મથકે તેની જ પત્ની વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી અંજાર પોલીસે ફરિયાદના આધારે તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે વ્યાપક પ્રયાસો અને નવી નીતિઓ અને કડક નિયમો બનાવાયા બાદ પણ કચ્છમાં અણી પર હોવા છતાં ધંધોકાર ચાલે છે સરકાર અને તંત્ર ગમે તેટલા પ્રયાસો કરે તેમ છતાં હાલના સમયમાં પણ સ્થિતિ એવી બની રહી છે કે કાળા માલના આ કાળા કારોબારનો આંકડો વર્ષાંતે કરોડો રૂપિયામાં જાય છે તો એક નંબરનો વ્યવસાય હેટર બે નંબરી કામ કરનારા અને તેને છાવરનારા લખ લૂટ કમાઈ રહ્યા છે બે દિવસ પૂર્વે લોરિયા ચેકપોસ્ટથી આગળ એક ટ્રેલર વહનતંત્રે પકડી પાડ્યું હતું જાણકારોના મતે તે માત્ર ઔપચારિક છે પણ પંદરમી જૂન થી કોલસા વાહતુક પર પ્રતિબંધ આવે તે પહેલા સીમાડામાં કરોડોનો માલ તૈયાર પડ્યો છે માત્ર મોકો જોઈને કોલસો સપ્લાય કરાતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે વન્ય રક્ષણ અને સહિતની બાબતો માટે રાજ્યમાં વનતંત્ર કાર્ય કરી રહ્યું છે પણ આ તંત્રના અમુક ભ્રષ્ટ તત્વો નીતિ થકી બાવળીયા કોલસાના વ્યવસાયની દિશા અને વ્યાખ્યા જાણે કચ્છમાં બદલાઈ ગઈ છે મોડસ ઓપરેન્ડી થી ગોઠવાયેલી આ વ્યવસ્થામાં ગ્રામ પંચાયત પણ શંકાના ડાયરામાં છે કોલસો કોલસો બનાવવા બનાવવા ગ્રામ પંચાયત હસ્તક ગૌચર જમીનોમાંથી ગાંડા બાવળ દૂર કરી ગતકડું કરાય છે અને તેના આધારે પરમિટ બનાવી ગેરકાયદેસર કોલસાનું પરિવહન ચાલી રહ્યું છે જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ હકીકતમાં ગૌચરમાંથી બાવળ ગાંડા દૂર થતા જ નથી પણ ગ્રામ પંચાયતમાં કોલસાની રકમ જમા લીધા સિવાય માત્ર સરપંચના પ્રમાણપત્રના આધારે જંગલ ખાતું પરમિટ આપી દે છે તે ગેરકાયદેસર છે પરંતુ ગ્રામ પંચાયતને ગૌચર સાફ કરાવવાની હોય તે ખરેખર ગાંડા બાવળની સફાઈ કરીને લાકડું જ વેચી દેવાનું હોય છે તેમાં કોલસા બનાવવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી તેના બદલે માત્ર કાગળ પર કોલસાની બોરી વેચાણ કરવામાં આવે છે રાજ્ય સરકારે બે હજાર બાર તેર માં અછતના વર્ષમાં માત્ર ગૌચરોમાંથી ગાંડો બાવળ દૂર કરવા નિર્ણય લીધો હતો તે ઠરાવને હાથો બનાવી તેનું મન ફાવે તેમ અર્થઘટન કરીને હાલ અછત વર્ષ નથી છતાં

હાલમાં કોલસાનો ભાવ બોરીના બસો પચાસ ની આસપાસ છે જેમાંથી ગ્રામ પંચાયત ને માત્ર એક થી પંદર રૂપિયા મળે છે આ રકમ પણ ગ્રામ પંચાયતના ચોપડે જમા થતી નથી અને બારોબાર ચાઉ થઈ જાય છે તેવા આક્ષેપો પણ ઉઠ્યા છે બાવડીયામાંથી કોલસો બનાવવામાં રાજ્યમાં અવ્વલ નંબરે આવતા કચ્છમાં આ વ્યવસાય માટે લખપત નખત્રાણા તો ઠીક પણ બન્ની પાવરપટ્ટી પંથક એપી સેન્ટર મનાય છે ઘાસિયા મેદાન તરીકે વિખ્યાત પંથકના દરજ્જા માટે મહેસૂલ અને વનતંત્ર વચ્ચે ચાલ્યા આવતા વિવાદનો ઉકેલ પણ જરૂરી છે બુજની જીકે જનરલ હોસ્પિટલમાં બાળકોના થયેલા મૃત્યુનો મામલો બીનો સંકેલાયા બાદ વધુ એક વૃદ્ધનું હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે પગમાં ફ્રેક્ચર હોવાથી છેલ્લા ચૌદ દિવસથી દાખલ થયેલા દર્દીનું ઓપરેશન ન કરાતા અંતે મોત નિપજ્યું હતું ત્યારે કોંગ્રેસ અગ્રણી રફીક મહારાય જીકે જનરલ હોસ્પિટલને કતલ ખાનુ ગણાવ્યું છે જીકે જનરલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુ બાદ વૃદ્ધનું બેદરકારીથી મોત નિપજતા હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો દર્દીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો તેમજ કોંગ્રેસ આગેવાનો પણ હોસ્પિટલમાં દોડી જતા મેનેજમેન્ટનું પૂછાણું લેવાયું હતું કોંગ્રેસ લઘુમતી મોરચાના રફીક મહારાએ જણાવ્યું હતું કે દેવપર ગઢના ઇસ્માઇલભાઈ ઈશાભાઈ કુંભાર ચૌદ દિવસ પહેલા પગમાં ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમની પાસે બીપીએલ માં કાર્ડ હતા તેમ છતાં છેલ્લા ચૌદ દિવસથી તેમના પગનું ઓપરેશન કરીને પ્લેટ બેસાડવામાં ન આવી હતી હોસ્પિટલ દ્વારા ઓપરેશન માટે આઠ ની રકમ ભરપાઈ કરવા જણાવાયું હતું જોકે ગરીબ પરિવારે નાણાં ન ભરી શકતા દર્દીનું ઓપરેશન થયું

પૈસા કહેતા હતા પૈસા ભરો પણ કરીએ છીએ પંદર દિવસ થઈ ગયા એટલે મંગળવાર કીધું તું પછી શનિવાર કીધું મંગળવાર કીધું ચાર વખત ના પાડી હવે બોડી તો અમે લેવાના નથી અહીંયા જ પડી છે જ્યારે અમને ન્યાય મળશે ત્યારે જ બોડી લેશું અડાણીના વહીવટદારોને મળ્યો કે ભાઈ આ ગરીબ માણસ છે તો આને પૈસાની તકલીફ છે તો આના પાસે બીપીએલ કાર્ડ છે તો ફ્રી ઓફ કરી દો રોજ લારા લારા આપતા હતા આજે ચૌદ પેશન્ટ દાખલ છે આઠ હજાર જેવી નજીવી કિંમત નજીવી બાબત આપણે કહીને એના માટે ઓપરેશન માટે એ લોકો ઓપરેશન ન કર્યું આજે એ માણસ વૃદ્ધ માણસ હોસ્પિટલની આ ગંધ અને આ હોસ્પિટલના રોજ માણસોનો ડેથ થતું હોય જોઈ કરી ને એને હાર્ડ બેસી ગયું કે શું થયું અંગત વસ્તુ છે પણ આ પેશન્ટને સારવાર ન મળતા જો પેશન્ટ મૃત્યુ થતું હોય તો આ ખરેખર અડાણીની લાપરવાહી કહેવાય અગાઉ કીધું છે એમ જ કહું છું કે અડાણી ફક્ત ને ફક્ત કતલખાનું છે માણસો મારવાનું જ છે અહીંયા કેમ કે અહીંયા કોઈ સારવાર છે ને આ ગરીબ માણસોની હાલત આ જ છે કોઈ સારો આઠ હજાર જેવા રૂપિયા માટે જો એના પાસે બીપીએલ કાર્ડ હોય ગરીબી રેખા હેઠળ આવતો દર્દી હોય છતાં જો આને આ પૈસા માટે જો અડાણી આપણે કહે ને નડીએ નપૂટો દઈને પૈસાની માંગણી કરે ન આપે ચૌદ દિવસ સુધી ઓપરેશન ન કરતું હોય તો આ તો હું કહું છું તો આ તો માનવતા વટાવી ચૂકી છે આ તો કતલખાનું કતલખાનું ને કતલખાનું જ છે કચ્છની લખપત સિવાયની નવ તાલુકા પંચાયતો માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે પ્રમુખ ઉપપ્રમુખની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે ભાજપ માટે રાત થોડીને વેશ ઝાઝા જેવો તાલ સર્જાયો છે જિલ્લા ભાજપના સંગઠનની નિર્ણય શક્તિનો અભાવ અને જૂથબંધીના કારણે પ્રદેશ ભાજપની ગઈકાલની બેઠકમાં જિલ્લા તાલુકા પંચાયતના નવા સૂત્રધારો

માત્ર ફંડ જ ધ્યાને લેવાશે ભાજપના પહોંચેલા અગ્રણીઓ હોદ્દેદારો લાગતા વળગતાને પણ હોદ્દા અપાવવા પણ પૂરું જોર લગાવી રહ્યા છે અને તે માટે કવાયત શરૂ કરી દીધી છે તો જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત ભાજપ પાસે છીનવી લેવામાં કોંગ્રેસની કારી ફાવે તેમ નથી જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના હોદ્દા માટે લોકોને સ્વચ્છ પ્રતિભા મળવી મુશ્કેલ છે જિલ્લા પંચાયત પાટીદારના ફાળે જાય તો ભુજ તાલુકા પંચાયતમાં હિતેશ ખંડોલ અથવા હરેશ ભંડેરી નખત્રાણા તાલુકા પંચાયતમાં પટેલ જાડેજા માંડવીમાં પાટીદાર અંજાર ગાંધીધામમાં જ્ઞાતિ ક્ષત્રિય અબડાસામાં એક માત્ર રાજપૂત અથવા કોલી જયારે એકમાત્ર માત્ર લખપત તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે છે ત્યારે ત્યાં હવાબાઈનું નામ મોખરે છે બીજી તરફ ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે ઓગણીસ છ યોજાશે ઉમેદવારો ઉમેદવારી પત્રો ભરી શકશે ભુજ તાલુકા પંચાયત સહિત દસ તાલુકા પંચાયત ના પ્રમુખ અને પહોંચાડવાના રહેશે જેની ચકાસણી ઓગણીસ જૂન ના બપોરે બે વાગ્યે કરવામાં આવશે દસે દસ તાલુકા પંચાયતના વીસ મી જૂન ના સામાન્ય સભા મળશે જેમાં અંજાર ભચાઉ નખત્રાણામાં અગિયાર વાગે પ્રાંત અધિકારી ના પ્રમુખ સ્થાને માંડવીમાં બપોરે મામલતદારના અધ્યક્ષ સ્થાને ભુજમાં બાર વાગ્યે સ્થાને મુન્દ્રા વાગે પ્રાંત અધિકારી તેમજ ગાંધીધામ રાપરમાં બપોરે એક વાગે મામલતદારના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે તો જિલ્લા પંચાયતની સામાન્ય સભા વીસમી જૂન સવારે ઉઘડતી કચેરીએ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને મળશે જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે કચ્છ દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટરના માધ્યમથી ગુજરાતના મહામહિમ રાજ્યપાલને પત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈ રહેલા અનુસૂચિત જાતિ સમુદાયો પર અત્યાચાર મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહી છે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે તો સૌથી વધુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પર દબંગો પ્રમાણમાં વધારો થયો છે અને પોલીસ પ્રશાસન દ્વારા કોઈ નક્કર કામગીરી કે તટસ્થ તપાસ કરવામાં આવતી નથી જેના કારણે કચ્છ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના વંચિત સમુદાયો તેમજ અનુસૂચિત જાતિ જનજાતિ સમુદાયોના આગેવાનો દ્વારા માંગ ધરપકડ કરવામાં આવી નથી બીજી તરફ વર્ષો પહેલા અનુસૂચિત જાતિના લોકોને સરકાર દ્વારા ફાળવાયેલ જમીનનો કબજો હજુ સુધી મળ્યો નથી સરકારે ફેબ્રુઆરી માસમાં પરિપત્ર કરીને છ માસ સમય ગાળામાં અનુસૂચિત જાતિના લોકોને જમીન ફાળવવા જણાવ્યું હતું ત્યારે રાપર તાલુકા અનુસૂચિત સમુદાય ખેતી મંડળીના પ્રત્યક્ષ સ્થળ પર કબજો સોંપતી વખતે મામલતદાર અને પોલીસની હાજરીમાં ભૂ માફિયાઓ દ્વારા ધમકીઓ અપાઈ હતી ઉપરાંત જિજ્ઞેશ મેવાણીને ઓસ્ટ્રેલિયામાં રહેતા રવિ પૂજારી દ્વારા અપાયેલી ધમકી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં માતંગ પરિવારને નગ્ન કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો તેની સામે કડક કાર્યવાહી કરવા અને કચ્છના નખત્રાણા તાલુકામાં વૃક્ષોનું કરાઈ રહેલું નાશ અને ગૌચર જમીન માંથી કાઢવામાં આવેલા રસ્તાઓ અંગે રજૂઆતો કરાઈ હતી અમે જિલ્લા કલેક્ટર ને અને પોલીસ વિભાગને પણ આ જાણકારી આપવા માટે આવ્યા છીએ કે આજ પછી અમે કોઈ જાતનું આવેદનપત્ર આપશું નહીં માત્ર ને માત્ર અમારા કાર્યક્રમ જ હશે અને એ પછી ભુજ હોય કે ગાંધીધામ હોય કે અન્ય કોઈ જાહેર માર્ગ ઉપર હશે અમારા અને એ કાર્યક્રમ જલંદ કાર્યક્રમ હશે ઉગ્ર કાર્યક્રમ હશે અને એની સાથે સાથે જિલ્લા કલેક્ટરને અમે એ પણ સૂચના આપીએ છીએ એક રજૂઆત કરીએ છીએ કે જે એકસો ને ચુમ્માલીસ બહેનોને જે નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યો છે એને વહેલી તકે ફરી પાછો નોકરીમાં રાખવામાં આવે અન્યથા અમે આ કંપની ચાલુ કરવા નહીં દઈએ એનું ઉગ્ર આંદોલન દિવસ 7 ની અંદર ઉગ્ર આંદોલન પણ અમે આ બાબતે કરશું અમને ચાલુ કામ છે ને કંપનીમાંથી અચાનક નીકળવામાં આવ્યા છે શું કારણ એમ અમને હજી ગુનો આપ્યો નથી કે શેના કારણે એમ અચાનક કંપનીના વિરોધમાં જ નથી અમે અમને રોજગારી ખપે છે બીજું કાઈ નહીં બસ કંપનીનું નામ છે મેડિક પ્રાઇવેટ લિમિટેડ વંદ કચ્છ આપણે ભચાઉ તાલુકામાં વંદ ની ગામની બાજુમાં એમ પણ કચ્છના ભચાઉ તાલુકાના મેડિકેર મેડિવેલ કંપની સર્જિકલ આવેલી છે અતુલભાઈ અગ્રવાલ એમની કંપનીને અમારા સમુદાયની તમામ સમુદાયની બેનો એકસો ચુમ્માલીસ બહેનો રોજગારી મેળવી રહી હતી પણ એવો તે શું બનાવ બન્યો કે જેના લીધે એક ધડા કે પાંચ વાગે એવું કહેવામાં આવે કે બેનો તમે કાલથી ના આવજો અને એ લોકોની રોજગારી માહિતી બેરોજગાર કરી દેવામાં આવે તો ખરેખર આ વિષય ઉપર સરકારને યોગ્ય ન્યાયિક પગલાં લેવા જોઈએ અને આ લોકોને તાત્કાલિક ધોરણે રોજગારી મળી રહે કેમ કે આ એવો સમુદાય છે કે જો કદાચ એક દિવસ કામ ન કરી શકે તો સાંજની ખીચડી નથી બનતી રહી એવા સમુદાયના પણ લોકો જોડાયેલા છે ભુજ તાલુકાના કોટડા આથમણા કૈલાશનગર અને સેણોસરાના ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગામના સરપંચને જાહેરમાં હુમલો કરનાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગામના સરપંચ વિરુદ્ધ ચૂંટણીનું મન દુઃખ રાખીને વિકાસ કામોમાં અડચણરૂપ થતા અને અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કોટડા આથમણા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા કૈલાશનગર અને સણોસરાના ગ્રામજનોએ સરપંચ કાનજી જગમલ રબારીના સમર્થનમાં કલેક્ટરને રજૂઆત કરી હતી ચૂંટણીમાં વિજય થયા બાદ સરપંચ દ્વારા ગામમાં કરોડો રૂપિયાના વિકાસ કામો કરવામાં આવ્યા છે જેમાં પાણી રોડ અને ગટરના કામો કરાયા છે ઉપરાંત સીસીટીવી કેમેરા પણ ગામમાં લગાવવામાં આવ્યા છે જેથી ગામમાં થતી ગેર પ્રવૃત્તિઓને અટકાવવામાં આવે ત્યારે સરપંચ દ્વારા થતા વિકાસ કામો અસામાજિક તત્વો જોઈ શકતા ન હોવાથી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો ગત બાર જૂન ના રોજ કોટડા આથમણા જૂથ ગ્રામ સભામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓએ સરપંચને ગેરકાયદેસર ગૌચર પર કરેલ દબાણો કાયદેસર કરી આપવા જણાવ્યું હતું જોકે સરપંચે ના પાડતા ઉશ્કેરાઈ જઈને ધોકા વડે માર માર્યો હતો અમારો પ્રશ્ન એ તો કે કોટડા ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયત છે એમાં સરપંચ એકદમ સક્રિય છે વિકાસના કામમાં બધી રીતે કામ બરોબર કરે છે પણ જ્યારે હોય ત્યારે અસામાજિક તત્વો આવીને હુમલા કરે છે એટલા માટે મેં આયા હતા પણ અશય કોઈ પણ ચૂંટણીને મંદુક રાખીને અત્યારે ત્રણ ગ્રામ પંચાયત જૂથ છે સણસરાના રાજ્ય સરકારે નલ્યા ગેંગરેપ કેસમાં તપાસ કમિશનની મુદત વધુ ત્રણ માસ લંભાવી છે અબડાસા તાલુકાના કોઠારા ગામની યુવતી પર કથિત બળાત્કાર કરવામાં આવ્યો હતો જેમાં શાસક પક્ષ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ સહિતના આરોપીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો જેમાં સરકારે નિવૃત્ત થયેલ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ એલ એલ દવેની આગેવાની હેઠળના તપાસ કમિશનની રચના કરી છે જે કમિશનની ટર્મ પૂર્ણ થયા બાદ તેમાં વધારો કરાયો છે નવી સમય મર્યાદા ત્રીસમી સપ્ટેમ્બરે નક્કી કરાઈ છે ગત વર્ષે માર્ચમાં સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનું આ પ્રથમ એક્સટેન્શન છે કમિશને કહ્યું હતું કે તેનો અહેવાલ શક્ય તેટલો વહેલી તકે રજૂ કરવામાં આવશે પરંતુ તેની પ્રથમ બેઠકના ત્રણ મહિનાથી પહેલા નહીં તેવું પણ પંચે જણાવ્યું હતું કથિત ગેંગરેપ કેસની ટ્રાયલ હાલમાં કચ્છની જિલ્લા કોર્ટમાં ચાલી રહી છે તપાસ પંચે તેના બંધારણ અને નિયમ અનુસાર અત્યાર સુધી એક પણ જાહેર સુનાવણી હાથ ધરી નથી બનાવ અંગે સોગંદનામાને લગતી માહિતી મેળવવા માટે જાહેર જનતાને બે વખત પ્રસ્તાવો અપાયા હતા પરંતુ કોઈ પ્રતિક્રિયા પંચને પ્રાપ્ત થઈ નથી અત્યાર સુધી કમિશનને માત્ર એક પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચકચાર જગાવનારા સામૂહિક બળાત્કારના કેસમાં ભાજપના અબડાસા તાલુકાના ઓબીસી કન્વીનર શાંતિલાલ સોલંકી ગોવિંદ પારુ મલાણી ગાંધીધામ નગરપાલિકાના તત્કાલીન ભાજપ કાઉન્સિલર વસંત ભાનુશાળી અને અજીત રામવાણી સહિતના અન્ય સભ્યો પણ તેમાં સામેલ હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઈન આ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું જોકે હાલ ઇઝરાયેલના વાકે સંશોધનો અટકી પડ્યા છે આ બાબતે બાગાયત વિભાગના સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે ખારેક સંશોધન કેન્દ્રમાં ઇઝરાયેલ ટેકનોલોજી આપવાનું હતું જેના આધારે સંશોધનો હાથ ધરાવાના હતા જોકે હજુ સુધી ટેકનોલોજી ન અપાતા સંશોધનો શરૂ થયા નથી બાગાયત વિભાગ ચાલુ વર્ષે છ સંશોધનો હાથ ધરશે જેમાં કોલ્ડ સ્ટોરેજનો પણ સમાવેશ થાય છે બીજી તરફ વધારાનો સ્ટાફ ફાળવાયો ન હોવાથી બાગાયત વિભાગના કર્મચારીઓને ખારે સંશોધન કેન્દ્રમાં પણ ફરજ નિભાવી પડી રહી છે એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની હોવાથી કચ્છમાં પણ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ તેજ બનાવી દેવામાં આવ્યો છે આ વખતે ચાર લાખ સાહીઠ હજાર કચ્છીઓ અઢાર યોગાસન કરશે એકવીસમી જૂન 2015 થી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેનો પ્રારંભ સમગ્ર દેશની સાથે તેવું આયોજન કરાયું છે ગત વર્ષે ચાર લાખ પચાસ હજાર ટાર્ગેટ સામે ચાર લાખ તેત્રીસ હજાર લોકો જોડાયા હતા પિસ્તાલીસ મિનિટના કાર્યક્રમમાં અઢાર યોગાસન કરવામાં આવશે અને તેમાં શીર્ષાસનનો ઉમેરો થાય તેવી પણ શક્યતાઓ છે કચ્છમાં

એની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ નગરપાલિકા કક્ષાએ છે બીજા તમામ સ્કૂલો ખાનગી સ્કૂલો પછી જે ગવર્મેન્ટ છે એના સિવાય સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ પછી કોલેજો છે પછી તમામ જેલો અને એના સિવાય જ્યાં આપણા બગીચા જ્યાં દરરોજ સવારના વોકિંગ ટ્રેક હોય અથવા તો સવારના જે બધા વોક કરતા હોય તે જગ્યાએ છે અને આપણે જિલ્લા કક્ષાએ બે સ્થળો છે આ પાંચ સ્થળ મુખ્ય અને દરેક તાલુકામાં બે સ્થળ અને દરેક નગરપાલિકામાં બે એમ કરીને મુખ્ય સડત્રીસ સ્થળો ઉપર આપણે યોગ થવાના છે અને આ જે યોગ છે એ પિસ્તાલીસ મિનિટનો આપણો કાર્યક્રમ છે રેગ્યુલર જે થાય છે એ રીતે ગયા વખતે આપણે કચ્છ જિલ્લાની અંદર ચાર લાખને તેત્રીસ હજાર યોગ આમાં લોકો જોડાયા હતા અને આ વખતે આપણું જે ટાર્ગેટ છે ચાર લાખને સાઠ હજારનો જે ટાર્ગેટ છે વાંધો લગભગ વખતે થઈ જશે એટલો અને વધારે વધારે જેમ આ ચોથો વિશ્વ યોગ દિવસ છે અને વધારે વધારે લોકો એનામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એટલે આપણે એ આ વખતે થઈ જશે એવું યોગમાં તો આ વખતે નવું તો કાંઈ નથી દર વખતે જે યોગ આપણે ચાલન ક્રિયા છે પછી શ્વાસોશ્વાસનની ક્રિયા છે એના સિવાય જે આપણે બેઠકના જે છે પીઠ ઉપર સુવાના જે આસનો છે એ રેગ્યુલર છે એના સિવાય કદાચ આ વખતે શીર્ષાસન છે કે આપણે એને મેન યોગ તરીકે આપણે લઈ શકીએ યોગ મુદ્રામાં લઈ શકીએ તો કદાચ એ પણ હોઈ શકે એના

ગત વર્ષે આ રણની મુલાકાત લેનાર લોકોની સંખ્યા જોઈએ તો સોળ થી વધુ પ્રવાસીઓ આવ્યા હતા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને બચાવવા માટે માટે લોકોને સમજણ આપવા પ્રાણીઓ શિબિરનું પણ આયોજન થાય છે જેમાં એક જેટલા વિદેશી મુલાકાતીઓ પણ આવ્યા હતા શિયાળામાં આ રણમાં બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે ગત વર્ષે પ્રવાસીઓના આગમનથી તંત્રને બત્રીસ લાખથી વધુની આવક થઈ હતી અને દર વર્ષે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ છે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ગુડ્સ ઓપરેટર્સ એસોસિએશનની આગેવાનીમાં ટ્રાન્સપોર્ટરોએ દેશવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી દીધી છે આ દરમિયાન ખાણીપીણી અને જરૂરી વસ્તુઓનો પુરવઠો ચાલુ રહેશે જ્યારે તમામ પ્રકારના અન્ય કોમર્શિયલ અને ઔદ્યોગિક બંધ રહેશે આ બાબતે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ નવગણ આ તેમણે જણાવ્યું હતું કે કચ્છનું એસોસિએશન અખિલ ગુજરાત ટ્રક ઓનર્સ એસોસિએશનના અંડરમાં આવે છે જેથી રાજ્યના એસોસિએશન દ્વારા હડતાળ અંગે કોઈ આદેશો આવ્યા ન હોવાથી કચ્છમાં હડતાળને હજુ સુધી સમર્થન અપાયું ન હોવાનું તેમણે ઉમેર્યું હતું ભુજના લાલટેકરી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના પાંચમા ધર્મગુરુ શ્રી અર્જણ દેવજીના શહીદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે ગુરુદ્વારા ખાતે શીખ બંધુઓએ રાહદારીઓને ઠંડુ શરબત પીવડાવીને ગુરુ પર્વની ઉજવણી કરાવી હતી આ પ્રસંગે કુલદીપસિંઘે જણાવ્યું હતું કે આજના દિવસે મુગલોએ ગુરુ અર્જુન દેવજીને શહીદ કરવા માટે ઉકળતા પાણીમાં તેમજ તપતા તવા પર બેસાડીને સજા કરી હતી તેમ છતાં મુગલો શીખ ધર્મનું ધર્મ પરિવર્તન કરાવી શકે નથી

आज के दिन श्री गुरु अर्जन देव जी को मुगलों ने उबलती हुई गागर में पानी में उबाला फिर भी उनकी मृत्यु नहीं हुई तो उनको तत्ते तवे के ऊपर बिठाकर नीचे आग जलाकर उनको शहीद करने की कोशिश किया लेकिन वो फिर भी नहीं शहीद हुए क्योंकि वो